हेलो फ्रेंड्स, थैंक यू फॉर वॉचिंग दिस वीडियो। आई एम किशोर चांदगढ़िया फ्रॉम एस्पायर पब्लिक स्कूल मोटावराछा सूरत, सब्जेक्ट मैथमेटिक्स। आजे आपने दिवस 5 छे ऑनलाइन अभ्यासक्रम आपने चालू कर्यो त्यारनो आजनो दिवस 5 छे। आजे मित्रों आपणे एवुं जोवानुं छे कि कोई सम्मी संख्यानुं दशांश पूर्णांक तमने आपेलो होय तो तमे तेने केवी रीते सम्मेय संख्या एटले के छेदवाळी संख्या में फेरवी शको तेमना विषे आजे आपणे जोवानुं छे। जो पांचमा दिवस माटे तमने कंईक आवुं आपेलुं होय, जो कोई संख्या माटे पी पूर्णांक अने क्यू शून्येतर पूर्णांक, मित्रों शून्येतर पूर्णांकनो मतलब एवो थाय कि छेदमां तमे ज्यारे लखो त्यारे ते संख्या शून्य न होवी जोईए तो तेमने शून्येतर पूर्णांक कहेवाय, एटले के शून्य सिवायनो कोई पण पूर्णांक तमे लई शको। मित्रों तो ते संख्याने एटले के जे दशांश चिन्हवाळी संख्या आपेली छे ते संख्याने पीना छेदमां क्यू स्वरूपे दर्शावो। तो आवा આપણે કેટલાક ઉદાહરણો ચોપડીને આપેલા છે તે જોઈએ અને ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા જોઈશું। પ્રશ્ન આવો છે, એટલે કે ઉદાહરણ નંબર 6, 3.1426 78ને પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવો। તો નાના ધોરણમાં મિત્રો તમે ભણી ગયા છો કે આ સંખ્યાને મારે જો પી બાય ક્યુ એટલે કે સમી સંખ્યા સ્વરૂપે જો દર્શાવવી હોય તો અહીંયા દશાંશ ચિહ્નને તમારે દૂર કરવું પડે। તો દશાંશ ચિહ્ન દૂર કરી અને જે સંખ્યાઓ છે તેમને હું એઝ ઇટ ઇઝ લખી કાઢું। હવે છેદમાં મારે કંઈક લખવું પડશે, શું લખવું પડે? તો લખવું એ પડે કે અહીંયા તમે દશાંશ ચિહ્ન જેમને દૂર કરેલું છે તો એ દૂર કરું એટલે તમારે છેદમાં પહેલાં 1 મૂકી દેવાનું, દશાંશ ચિહ્નનો 1 તમે મૂકી દો, 1 મૂકી દો। હવે એ ચિહ્ન પછી જેટલા અંક છે તેટલા એકની પાછળ 0 લગાડી દો। તો તમે ગણી શકો 1 2 3 4 5 ને 6, દશાંશ ચિહ્ન પછી 6 અંક છે તો મારે 1 પાછળ 6 0 મૂકવા પડે। તો આ જે છે આમને હું શું કહીશ તો કે 3.1426 78નું પી બાય ક્યુનું સ્વરૂપ છે। આ એકદમ સહેલી વસ્તુ છે, આમાં એટલું અઘરું નથી। પણ ક્યારેક તમને અનંત પુનરાવર્તિત કે સતત પુનરાવર્તિત અનાવૃત કે આવૃત સંખ્યાઓ આપેલી હોય તેમના આધારે તમે કેવી રીતે પી બાય ક્યુ સ્વરૂપ ફેરવો તેનું એક વધુ ઉદાહરણ જુઓ। જો 7મું ઉદાહરણ છે, 0.3333, આમ અનંત સુધી તમને જ્યાં સુધી લખી શકો ત્યાં સુધી લખો અને તેમને તમારે પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવવાનું છે। મિત્રો તો સૌ પ્રથમ આપણે શું કરશું, આ જે સંખ્યા છે 0.3333 એમને ટૂંકમાં આવી રીતે લખી શકાય, 0 પછી 12ની નિશાની, આનો મતલબ એવો થયો કે હવે પછીના જે કંઈ અંક છે એ બધા 3 3 3 છે। જેમ આગળ આપણે પી બાય ક્યુને દશાંશ ચિહ્નમાં લખેલું તેવી જ રીતે અહીંયા દશાંશ ચિહ્નને પી બાય ક્યુ સ્વરૂપમાં લખવાનું છે। તો આ તમે લખ્યું 0.333, હવે તમને રકમ આવી રીતે આપેલી હોય અથવા આવી રીતે આપેલી હોય, જો આમ આપેલું હોય તો ઉપરની તરફ ફેરવી શકો અને ઉપર આપ્યું છે તો નીચેની તરફ તમે ફેરવી શકો, પણ અહીંયા ગણતરીના પ્રયોગ અર્થે તમારે દશાંશ ચિહ્ન પછી રિપીટ થતા અંક એટલે કે 12વાળા અંકો કેટલા છે તે પ્રમાણે આગળ વધવાનું થાય। તો આ જે સંખ્યા તમને આપેલી છે તેમને સૌ પ્રથમ તમે એક્સ તરીકે લો, એટલે કે એક્સ બરાબર 0.312 ધારતા, તો આવું તમે ધારી લીધું છે। તો હવે શું કરવાનું છે કે આ જે એક્સ છે તેને તમે જો રિપીટ થતી સંખ્યા છે એટલે કે 12 આપેલું છે તો 12 લખી શકાય, 3 3 3 આવી જ સંખ્યાઓ સતત છે, પણ આપણે 4 અંક સુધી જો લીધેલું છે, હવે હું
डेश कर देश एटले के हवे पछी बधी संख्याओ आवी छे। तो सौ प्रथम शुं करवानुं छे के तमे एक्स बराबर आवुं लखेलुं छे, ध्यान रखो मित्रों, एक वक्त बराबर की निशानी आवे आगळ माटेनी निशानी थवी जोईए तो तमे गणिती प्रमाणे साचुं छो एवुं कही शकाय। अहींया नोंधवा जेवी बाबत एवी छे के त्रण बार एटले के दशांश चिन्ह पछी एक ज अंक पर बार छे, एक ज अंक पर बार होय तो तमारे बन्ने बाजुए एकनी पाछळ एक झीरो एटले के दस वडे गुणवाना छे। तो हवे शुं थशे तो कि आमने तमे दस वडे गुणो के अहींया गुणो, पण आपणे आ लीटाने ध्यानमां राखी एटले के त्रणनी उपर एक बार छे એટલે એક અંક પછી બાર છે એટલે એક અંક ઉપર બાર છે, તો એટલા એક પાછળ ઝીરો નો મતલબ આગળ થિયરમ પડીએ તો દસની એન ઘાત વડે ગુણવાનું થશે તમારે। એન એટલે દશાંશ ચિહ્ન પછી જેટલા અંક પર બાર હોય એટલા મૂકી દેવાના તેટલા દસનો ગુણાંક। તો આપણી પાસે શું છે, એક જ ઉપર એટલે કે ત્રણ ઉપર જ બાર છે એક જ અંક પર, તો દસ વડે ગુણીએ તો હવે શું થાય, તો દસ એક્સ બરાબર આમને તમે જો દસ વડે ગુણશો એટલે આવું થશે 0.33333 આવું થાય, એમને જો દસ વડે ગુણીએ તો એક દશાંશ છે પાછળ ખસી જાય એટલે આ લખાશે 3.33333 આવું થશે। આનો મતલબ હવે હું આમને જો સરવાળા સ્વરૂપે લખું તો આવું લખાય મિત્રો, ત્રણ છે તેમના તેમ છે, હે જો તમે આટલા વડે ગુણ્યા દસ વડે તો દશાંશ ચિહ્ન એક અંક પાછળ ખસી ગયું, હે તો 3.33333 એટલે -2 આવું થયું। આનો મતલબ હું આમને જો સરવાળા સ્વરૂપે લખું તો આ ત્રણ તેમના તેમ, એમની નીચે ઝીરો એટલે કે 0.3333 આવું ચાલે। આ જે છે તો છે જ તમારી પાસે ટેન એક્સ, હવે શું થાય તો આ ટેન એક્સ છે તેમના તેમ, ત્રણ પર તેમના તેમ, આ ક્યાંથી આવ્યું તો આ છે એ આપણી પાસે ઉપર x બરાબર 0.3333 લીધેલું, તો અહીંયા 0.3333 જ તમારી પાસે છે તો એમને હું x તરીકે લઈ શકું। હવે સાદુરૂપ તમારે આપવાનું છે, અહીંયા 10x સામેનું x, મારે xને સૂત્રકર્તા તરીકે કરવું છે, શું કામ તો કે તમને જે સંખ્યા આપેલી છે તેમને p / q સ્વરૂપ લખવાનું છે, રેડી। તો આમને મારે પી બાય ક્યુ સ્વરૂપ એટલે કે એક્સને સમીકરણ કરતાં કરું તો આ એક્સ અહીંયા બાજુ આવશે, જો આ બાજુ આવે તો દસ એક્સ માઇનસ એક્સ થઈ જાય, સામે છે ત્રણ, અહીંયા વધે 9x બરાબર 3, એનો મતલબ એક્સને સમીકરણ કરતાં કરો તમે તો 3 તેમના તેમ આ 9 છે તે ભાગાકારમાં જશે। હવે તમે છેદ ઉડાડો આમને તો શું લખાય, 3 × 9, એનો મતલબ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/3 થયું મિત્રો। આવું કહી શકાય કે તમને જે સંખ્યા આપેલી છે તે કઈ, તો 0.3333 આવું હોય તો એમને દશાંશ અભિવ્યક્તિનું આવૃત સ્વરૂપમાં લખો તો આવી રીતે લખાય છે, પણ તમે તો p / q સ્વરૂપ કીધું છે તો p / q તો p એટલે કે 1 થશે અને q એટલે કે 3 થશે, તો તમે માગેલી જે સંખ્યા છે એ x બરાબર હતું 0.333, એ હવે x બરાબર શું થઈ ગયું તો કે 1/3, તમે જોઈ શકો છો કે p એટલે 1 છે અને q એટલે 3 છે, બરાબર। હજુ આવા આપણે ક્યાંક બે ઉદાહરણો જોઈશું, ઉદાહરણ નંબર 8 છે, 1.27727ને પી / ક્યુ સ્વરૂપે લખો એટલે કે દશાંશ ચિહ્ન છે અનંત આવૃત સંખ્યા છે તેમને તમારે પી / ક્યુ સ્વરૂપમાં લખવાનું છે મિત્રો। તો સૌ પ્રથમ આગળના દાખલામાં જેવી રીતે કર્યું તે જ રીતે તમારે કરવાનું છે કે આ જે સંખ્યા છે તેમને તમારે એક્સ તરીકે પહેલાં લખવાનું છે, 1.27
27 27 આમ સતત ચાલે છે. તમે જુઓ તો સતત બે અંકનું પુનરાવર્તન થાય છે. તો સતત બે અંકનું જો પુનરાવર્તન થતું હોય તો આ સંખ્યાને મારે શું લખવું પડે? 27 પછી 12 કરવો પડે. આ એટલા માટે નક્કી કરવું પડશે કે તમારે બંને બાજુ ગુણવાના છે. આપણે શું કહ્યું? દશાંશ ચિહ્ન પછી જેટલા અંક પર 12 આવે તેટલા 10ની ઘાત પર લગાવવાના. અહીંયા તમે જુઓ તો આગળમાં આપણે શું હતું? જુઓ તો દશાંશ ચિહ્ન છે એમના પછી એક જ અંક પર 12 હતું, એક અંક પર 12 હતું, તો 10ની આપણે એક ઘાત કરીએ. 10ની એક ઘાત એટલે 10 જ થાય, તો 10 વડે ગુણેલું. હવે અહીંયા પરિસ્થિતિ કેવી છે મિત્રો? તમે જુઓ તો એવું છે કે x ઇઝ ઇક્વલ ટુ 1.27, એનો મતલબ બે અંક પર 12ની નિશાની છે. જો બે અંક પર 12ની નિશાની હોય તો તમારે બંને બાજુ કેટલા વડે ગુણવું પડે? તો કે 10ની વર્ગ એટલે કે 100 વડે ગુણતા. અહીંયા આપણે પેલું 10^n ઘાતનો ઉપયોગ કર્યો છે. હવે બંને બાજુ 10ના વર્ગ વડે તમે જો ગુણો તો હવે આ સંખ્યા શું બને છે? તો કે 100x બરાબર આને ગુણીએ છીએ, ધ્યાન રાખજો. હવે તો 100 કેટલા અંક પાછળ ખસશે? બે અંક પાછળ ખસે છે. તો બે અંક પાછળ ખસે એટલે તમારે લખવું પડે 127.27727, આવું થાય છે. હવે તમે કેવી રીતે ફેરવશો? તો જુઓ મહત્વનું તો એ છે કે આવું કર્યા પછી હકીકતમાં તમારે પાછું આ જ સંખ્યા રિપીટ થવી જોઈએ, એટલે કે 1.27 27 જ આવવું જોઈએ. તો 1.27 27 મારે અહીંયા લાવવા માટે આગળની સંખ્યામાંથી હું જો એક બાદ કરીને લખું તો જ મને એને સરવાળા સ્વરૂપે, એટલે કે હંમેશા આપણે સરવાળા સ્વરૂપે જ લખવું પડે તો જે મૂળ એક્સ છે તે આવી શકે. અહીંયા મારે સરવાળા સ્વરૂપે જે લાવવું છે એ હકીકતમાં આવું છે 1.27 27 27 જોઈએ છે. તો 1.27 હવે આ અંક તો આગળ હું જે અંક લખીશ સંખ્યા તેમની સાથે ઉમેરાઈ જશે, એનો મતલબ આગળ મારી પાસે 127 છે. અહીંયા આ મારે જોઈએ છે તો 127ની જગ્યાએ જો હું 126 લખું તો પછી આ બંનેનો સરવાળો આટલો થાય. આ ખાસ મહત્વની વસ્તુ છે અહીંયા. અને હવે તમે જોઈ શકો જેને આપણે એક્સ કરેલું એ સંખ્યા આવી ગઈ છે, તો એ સંખ્યા આવી જોઈએ. એટલે તમારે જ્યારે અહીંયા સરવાળા સ્વરૂપે લખવાનું તો જે એક્સ ધારેલો છે એને પહેલાં લખી કાઢો, જે એક્સ ધારેલો છે તેમને પહેલાં લખી કાઢો મિત્રો, અને પછી સેટ કરો કે આગળ કઈ સંખ્યા આવશે. તો 1.27 27 તો છે જ, તેમની આગળ હું કેટલા લખું કે જેથી કરીને મને 127 આટલા મળે? તો એક તો મારે અહીંયા આવી જ ગયો છે ઓલરેડી, તો હવે મારે ઘટે છે 127માં 126 ઘટે છે લાવવા માટે. તો 126 + 1.27 27 27 થશે. આનો મતલબ હવે તમારી પાસે જે છે એ શું થયું? તો કે 100x = 126 + x થાય. આ x તમે મિત્રો જો ડાબી બાજુ લઈ આવો તો તમને 100માંથી 1 એક્સ જશે એટલે 99x થશે, અને સામે થશે 126. આટલું થયું, શું થયું? તો કે 99x = 126. તો એક્સને તમે જો સૂત્ર કરતા કરો તો 126ના છેદમાં 99 થશે. હવે 126ના છેદમાં 99 તમે 11 વડે ભાગ ચલાવી શકશો, બરાબર? કેટલા? તો 11 વડે હું જો ચલાવું ભાગ તો 11 × 11 થશે, 1 16 99 છે, 11 ને પણ 14 વડે એટલે કે 14 9 126, અને જ્યારે 11 9 199, ઓકે, એટલે 9 વડે તમે ભાગ ચલાવ્યો એવું કહેવાશે. એટલે કે તમને હવે x = 14/11 એ તમારો જવાબ થશે. આનો મતલબ તમને જે સંખ્યા આપેલી છે x = 1.27 27 27 એનું
पी बाय क्यू स्वरूप जे छे ए केटलू मळ्यु 14/11। खास ध्यान राखो मित्रों, छेल्ले एक्स ज्यारे शोधो छो त्यारे तमारे जो छेद उड़ता होय तो उड़ाड़वा जरूरी छे। छेद उड़ाड़शो तो ज तमने ख्याल आवशे के पी बाय क्यू स्वरूप छे ए एकदम सममित स्वरूप में तमने मळेलू छे। अहीं क्यू એટલે કે છેદ છે શૂન્ય નથી થતો। રિપીટ કરી લો એક વખત કે જ્યારે તમને દશાંશ ચિહ્નમાં આપેલું છે ત્યારે સૌ પ્રથમ તમારે 12 સંખ્યામાં ફેરવવાનું, એટલે તમને ખબર પડે કે કેટલા વડે તમારે ગુણવું છે। દશાંશ ચિહ્ન પછી 1 તો 10^1 વડે ગુણવાનું, દશાંશ ચિહ્ન પછી 2 તો તમારે 10^2 વડે ગુણવાનું। અહીંયા તમે જુઓ તો 1 એટલે કે 1 છે, તો આ સંખ્યાને હું 10 વડે ગુણું તો શું થઈ ગયું, 10x બરાબર 0.3333 ગુણ્યા 10 કરો એટલે 3.3333 બરાબર। અહીં આ સરવાળો સેટ કરવા માટે મારે 0.3333 મેં પહેલાં લખી કાઢ્યું, તો આમાં હું કેટલા ઉમેરું તો મને 3.3333 મળે, તો મિત્રો 3 ઉમેરી દીધા એટલે પાછળ એક્સ બની ગયો। આ એક્સને તમે ડાબી બાજુ લાવો એટલે 9x થઈ જશે। 9x એક્સને સમીકરણ કરતાં કરો એટલે 1/3 જે છે એ આપણું પી બાય ક્યુ સ્વરૂપ થયું મિત્રો। હવે ઉદાહરણ 8 તમને આવું જ કંઈક આપેલું છે, જો 1.27 તો હું અમને પહેલાં 12 વડે દર્શાવી દઈશ તો કેટલા અંકો રિપીટ થાય છે, તો કે 27 બે અંક રિપીટ થાય છે, આનો મતલબ તમારે 10^2 વડે ગુણવું પડશે। એટલે પહેલાં 12 ફેરવી નાખશો એટલે તમને તરત સમજ પડી જશે કે આપણે કેટલા વડે ગુણવા પડે। એ 12 થઈ જાય પછી આ પોઈન્ટ તમને 127.27 તમારે જોઈએ છે, 1.27 જે છે તે પહેલાં ઉમેરવામાં લખી કાઢો પાછળ, 1.27 કેટલા ઉમેરો તો 1.27 થાય, તો એમાં સોરી 127 પોઈન્ટ થાય, તો એમાં 126 ઉમેરશું તો તમને 126+1.27 એટલે કે એક્સ મળી જાય। આ એક્સને તમે જો ડાબી બાજુ લાવો તો 100-x એટલે કે 99x બરાબર 126, અને 99x બરાબર 126 હોય તો એક્સ બરાબર 126/99 બરાબર। તમે 9 વડે ભાગાકાર કરો તો 14^9 126 અને 11^9 99, આનો મતલબ એક્સ બરાબર તમને 14/11 મળશે મિત્રો। આવી રીતે તમને કોઈપણ સંખ્યા જો આપેલી હોય તો તમે પહેલાં 12 ફેરવશો અને ત્યાર પછી જ આગળ વધશો બરાબર। થેન્ક યુ, સુરક્ષિત રહો, તબિયત સાચવો અને આગળ વધતા રહો। આજનું એસાઇનમેન્ટ છે, આ ઉદાહરણ નંબર 9 છે, એક્સ બરાબર 0.23353 એટલે આનો મતલબ શું થયો કે 0.2 પછી 35 35 35 ચાલુ જાય છે, તો આમને તમે આવી રીતે પણ લખી શકો 0.235 આમ, એટલે કે 2 આવ્યા, તો આપણે કહ્યું છે કે દશાંશ પછી જેટલા અંકો પર 12 એટલા વડે જ તમારે ગુણવાના છે બરાબર એક્સ બરાબર લઈને। તેવી રીતે સ્વાધ્યાય 6 પ્રશ્ન નંબર 3 જે છે તેમાં પણ આ દાખલાઓ છે કે તમને 0.6 આપેલું, તો પહેલાં આમને તમે કેવી રીતે ફેરવશો, આ બધી જ સંખ્યાઓ 6 6 6 હોય ઓકે, અને ત્યાર પછી તમે પાછું આમાં કન્વર્ટ કરી, દશાંશ ચિહ્ન પછી 1 અંક પર 12 છે તો માત્ર 10 વડે ગુણીશું, અહીંયા પણ એમ જ છે, પહેલાં તો તમે ફેરવશો તો આ સંખ્યા કેવી રીતે હશે કે 4 પછી બધા જ અંક છે તે 7 છે, તો ભલે 7 રહ્યા પણ તમે આવી રીતે ફેરવી અને દશાંશ ચિહ્ન પછી જો 1 અંક પર 12 હોય તો તમારે માત્ર ને માત્ર 10 વડે ગુણવાના છે। તેવી રીતે હવે છેલ્લી છે, એક્સ બરાબર 0.001 એનો મતલબ અહીંયા 1 પર 12 છે જુઓ, તો જો આને 3 3 અંક પર 12 કરી દઉં તો 0.0012, તો અહીંયા આનો મતલબ શું થયો કે હવે આ બધી સંખ્યાઓ આવી હશે 1001 આમ હશે, તો તમારે અહીંયા 3 અંક પર 12 છે એટલે કેટલા વડે ગુણવા પડે, તો કે 1000 વડે ગુણવા પડશે બરાબર।
तो आवी रीते एसाइनमेंट पण तमे पूर्ण करजो।